आज आपणे धोरण 12 नी अंदर पहलू काव्य जे छे अखिल ब्रह्मांड में एना MCQ नी टेस्ट लईशुं। तो तमे जे MCQ जुओ छो एनो साचो जवाब शुं आवे छे ए लखी राखो, अने साथे साथे तमे आ MCQ नी अंदर जे जवाब નું અનુમાન લગાવો છો, કેટલા જવાબ સાચા પડે છે એ પણ કોમેન્ટ બોક્સમાં જઈને મને જણાવો। તો શરૂ કરીએ છીએ આપણે MCQ ટેસ્ટ। સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તમારે આનો સાચો જવાબ જે છે એ લખી રાખવાનો છે। તો સાચો જવાબ આવશે સી, ઈશ્વર। બીજો પ્રશ્ન, ઘાટ કડ્યા પછી નામરૂપ જુજવા એમ કવિ કોના માટે કહે છે? તો જવાબ છે ડી, સોનું। કઈ આશાએ શિવ થકી જીવ થયો છે? તો જવાબ આવશે એ અનેક રસ લેવા માટે। નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં રચાયેલા છે? MCQની અંદર તમને આ પ્રશ્ન પૂછી શકે છે। તો જવાબ આવે છે એ ઝૂલણા છંદમાં। આપેલ કૃતિઓમાંથી નરસિંહ મહેતાનું પ્રભાતિયું કયું છે? તો જવાબ આવશે ડી, જાગને જાદવા। કાવ્યમાં કવિ પરમેશ્વરને કઈ રીતે પામવાનું કહે છે? જવાબ છે એ પ્રીત થકી। ઈશ્વર વૃક્ષ થઈ ક્યાં ફૂલી રહ્યો છે? સાચો જવાબ આવશે ડી, આકાશમાં। પરમેશ્વરને કઈ રીતે પામી શકાય છે? તો જવાબ આવશે બી, ભક્તિ દ્વારા। કવિના મત મુજબ તત્વમાં કયા સ્વરૂપે ઈશ્વર રહેલો છે? તો જવાબ આવશે સી, તેજ સ્વરૂપે। અખિલ બ્રહ્માંડમાં કાવ્યના રચયિતા કોણ છે? સ્વાભાવિક છે બીજો ઓપ્શન જે છે નરસિંહ મહેતા। તો અહીંયા આપણે આ ક્વિઝ જે છે MCQ પૂરી કરીએ છીએ। ખૂબ સરસ, જે મિત્રોને 10માંથી 10એ 10નો જવાબ આવડ્યો હોય ધન્યવાદ। નવા વિડીયોની અંદર બીજા ચેપ્ટર સાથે આપણે શરૂ કરીશું, ત્યાં સુધી રાહ જોઈશું। ધન્યવાદ, જય ગુરુદેવ।